હાલમાં કોરોના વાયરસને લઈને ભારતની લગભગ બધી જ શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે, પરંતુ અમુક સંસ્થાઓ ઓનલાઈન શિક્ષણ આપી રહી છે અને ઓનલાઈન શિક્ષણ આપતા સાથે ઊંચી ફી પણ વધી રહી છે. આવી શૈક્ષણિક સંસ્થાઓમાં ફીનું ધોરણ ખૂબ જ ઊંચું હોય છે. આવા લોકડાઉનના કપરા સમયમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આટલી ઊંચી ફીસ ભરવા તકલીફ પડતી હોય છે. આવા કપરા સમયમાં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ફરીથી એક વખત શૈક્ષણિક સેવાના કામમાં આગળ આવ્યું છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત અંબાજીમાં કોલેજમાં BCA નો અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને અડધી ફીસમાં કરાવવામાં આવશે અને અડધીથી મંદિર ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવશે. આ ઉપરાંત અંબાજી બહારના કોઈ વિદ્યાર્થી BCA માં પ્રવેશ લે અને તેમને હોસ્ટેલમાં રહેવાની જરૂરિયાત હોય તેમને માત્ર 51 રૂપિયાના માસિક ટોકન હોસ્ટેલમાં રહેવાની સુવિધા મંદિર ટ્રસ્ટ દ્વારા પૂરી પાડવામાં આવશે, તથા ચા નાસ્તો તથા જમવાનું પણ એકંદરે જ આપવામાં આવશે. દાતા તાલુકોએ અંતરિયાળ અને આદિવાસી વિસ્તાર છે. અહીંની પ્રજા મહત્તમ ગરીબ પ્રજા છે. મંદિર ટ્રસ્ટ દ્વારા આ પ્રકારની રાહત આપવાથી અહીંને આદિવાસી અને પછાત વિદ્યાર્થીઓ કમ્પ્યુટર અને ટેકનોલોજીનું જ્ઞાન મેળવી અને આગળ વધે તેવો પ્રયાસ છે. આ પ્રકારના કોર્સમાં સામાન્ય રીતે 12,000 જેટલું ફીસ લેવાતી હોય છે, જ્યારે મંદિર ટ્રસ્ટની સંચાલિત કોલેજમાં ફક્ત ₹5,000માં જ આ કોર્સ કરી શકાશે. આવી માહિતી BCA કોલેજના પ્રિન્સિપાલ શંકરભાઈ પટેલે આપી હતી. રિપોર્ટર સુરેશ જોશી, અંબાજી.